हेलो स्टूडेंट्स, गया पीरियड में आपणे क्वेश्चन्स विथ हाउ नी एक्सरसाइज जोई मैं तमने करावी। हवे आजे नवुं चेप्टर ग्रामरनुं शुरू करवानुं छे। आ एक चेप्टर जोई लईए, पछी आपणे पाछो एक यूनिट जोई लेशुं, बराबर छे? तो आजे तमारे चेप्टर शीखवानुं छे ग्रामरनुं, नवो टॉपिक छे ध कंजक्शन। शुं छे? तो के ध कंजक्शन एटले के संयोजको, જે તમે ગુજરાતીમાં અથવા હિન્દીમાં શીખતા જશો કે સંયોજક કોને કહેવાય, બરાબર છે? છતાં પણ આપણે ઇંગ્લિશમાં પણ તમને આવડતા જશે, પણ ઇંગ્લિશમાં પણ આપણે કયા કયા કન્જક્શન આવે છે તમારે અત્યારે નવમામાં 12 કન્જક્શન શીખવાના છે। કેટલા? તો કે 12। એ બારે બાર વિશે આપણે જોઈ લેશું, લાગે એવી જે અમુક લાગે એવી એક્સરસાઇઝ પણ તમને કરાવી દઈશ। પણ આજે નવું ચેપ્ટર શીખશું આપણે ધ કન્જક્શન, એટલે કે સંયોજક। ગુજરાતીમાં તો તમને ખબર જ છે કે એની ખાલી વ્યાખ્યા શું થાય છે, છતાં પણ કહું છું, આ લખી લેજો। મેં જેટલું લખ્યું છે એ તમારે લખવાનું છે, ગ્રામરની ફેર બુકમાં લખી નાખવાનું છે, જાજુ લખવાનું નથી, થોડુંક જ છે। આજે બે જ કન્જક્શન શીખવાના છે, પણ એ બે કન્જક્શન વિશે મેં જેટલું લખ્યું એ તમારે બધું લખવાનું છે પહેલેથી લઈને। તો પહેલાં ચેપ્ટરનું નામ લખજો, જો ધ કન્જક્શન। તો એની વ્યાખ્યા શું છે? તો કે બે શબ્દોને કે સમાન કક્ષાના બે વાક્યોને જોડતા અથવા સંયોજન કરતા શબ્દોને કહેવાય છે સંયોજક, બરાબર? બે શબ્દોને જોડતા હોય કે પછી બે વાક્યને જોડતા હોય, એ જે શબ્દો આવે એને કહેવાય છે સંયોજક। અંગ્રેજીમાં તેને કન્જક્શન્સ કહેવામાં આવે છે, બરાબર છે? આ છે તમારી વ્યાખ્યા, કે બે શબ્દોને કે સમાન કક્ષાના બે વાક્યોને જોડતા અથવા સંયોજન કરતા શબ્દોને કહેવાય છે સંયોજક, અને અંગ્રેજીમાં તેને કહેવાય છે કન્જક્શન્સ। હવે જેમ અને, પરંતુ, અથવા, નહીંતર, તેથી, એક બેમાંથી કોઈ એક, બેમાંથી એક પણ નહીં, છતાં પણ, તેમ છતાં, જો કે, આ બધા શું છે? તમારા સંયોજક છે। તો આવા 12 સંયોજક વિશે આપણે શીખવાનું છે। તો એમાં સૌથી પહેલાં બે છે એ સાવ સહેલા છે, તમે લગભગ 8માંથી અથવા તો 7માંથી શીખતા આવતા હશો, છતાં પણ પાછું શીખવાડી દઉં છું। તો પહેલું સંયોજક છે એન્ડ। એન્ડ એટલે થાય અને। હવે એન્ડનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે એન્ડ બે શબ્દો અથવા વાક્યોને જોડે છે। કઈ રીતે? ચાલો જોવો। તો એના માટે એક નોંધ છે કે જે તમે લખજો અને સમજજો, જ્યારે બે વાક્યોના કર્તા એક જ હોય, બરાબર, બે વાક્ય તમને અલગ અલગ આપ્યા છે અને કીધું કે ચાલો એન્ડથી જોડો, તો એ બંને વાક્યોના કર્તા એક જ હોય ત્યારે બીજા વાક્યના કર્તાની જગ્યાએ એન્ડ મૂકી દેવાનું અને વાક્યને જોડી દેવાનું। ચાલો જો તમને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। તો પહેલું વાક્ય છે, એમાં પહેલું એક્ઝામ્પલ જોઈએ, પ્રિયા ડ્રોપ્ડ ધ બોટલ। પ્રિયાએ બોટલ છોડી દીધી, અથવા તો પ્રિયાથી બોટલ છૂટી ગઈ, શી બ્રોક ઇટ, તેણીએ તે તોડી નાખી, બરાબર? પ્રિયાએ બોટલ છોડી દીધી, તેણીએ તે તોડી નાખી। તો અહીંયા કર્તા બંને એક જ છે, પણ વાક્ય અલગ અલગ છે। જો અહીંયા આ વાક્ય પૂરું થઈ ગયું એટલે આ પહેલું વાક્ય, બરાબર, અહીંયા ફૂલ સ્ટોપ એટલે એ પૂરું થઈ ગયું, અને એની સાથે જ છે પણ આ બીજું વાક્ય, આ બંને વાક્યો છે। હવે તમને એમ કે ચાલો એન્ડથી જોડો, તો જુઓ બંનેના કર્તા એક જ છે, પ્રિયા માટે જ શ્રી વપરાણું છે, બરાબર? અથવા તો શ્રી ન લખ્યું હોય તો પ્રિયા લખ્યું હોય તો પણ સાચું, અને પ્રિયા નથી લખ્યું તો શ્રી લખ્યું તો પણ સાચું, એટલે બંને વાક્યોના કર્તા કેવા છે? એક જ છે। તો હવે તમને શું કીધું કે જ્યારે બે વાક્યોના કર્તા એક જ હોય, આ બંને વાક્યોના કર્તા એક જ છે, ત્યારે બીજા વાક્યના કર્તાની જગ્યાએ એન્ડને મૂકી દેવાનું અને વાક્યને જોડી દેવાનું। આ બંને વાક્ય અલગ અલગ છે, હવે આપણે એને એન્ડથી એક બનાવી દેવાનું, તો વાક્ય બનશે પ્રિયા ડ્રોપ્ડ ધ બોટલ। હવે બીજા વાક્યને કર્તાની જગ્યાએ શું મૂકી દીધું આપણે? એન્ડ, અને વાક્યને જોડી દીધું એન્ડ બ્રોક ઇટ, એટલે હવે આખું વાક્ય એક બની ગયું, બરાબર છે? આ બંને અલગ અલગ હતા, એની બદલે હવે આપણે એક આખું વાક્ય બનાવી નાખ્યું, પ્રિયા ડ્રોપ્ડ ધ બોટલ એન્ડ બ્રોક ઇટ, પ્રિયાએ બોટલ છોડી દીધી અને તે તૂટી ગઈ, બરાબર છે? આ રીતે બે વાક્યો અલગ અલગ હતા, એને આપણે એક એન્ડથી બનાવી દીધું, એટલે બીજા બંનેનો કર્તા જ્યારે એક જ હોય ત્યારે બીજા વાક્યના કર્તાની જગ્યાએ શું મૂકી દેવાનું? એન્ડ મૂકી દેવાનું અને વાક્યને જોડીને એક બનાવી દેવાનું।
હવે પછી છે બે શબ્દો અથવા કર્તાને જોડવા, બરાબર? બે શબ્દો આપ્યા હોય અલગ અલગ, અથવા તો બે કર્તા આપ્યા હોય અલગ અલગ, તો એને જોડવા માટે પણ એન્ડ વપરાય છે. જો અહીંયા વાક્ય છે, સીતા ઇઝ અ ડોક્ટર, ગીતા ઇઝ અ ડોક્ટર, તો આટલું કોમન છે. આ તો બંને વાક્યમાં સરખું જ છે, ઇઝ અ ડોક્ટર, ઇઝ અ ડોક્ટર. તો અલગ અલગ શું છે? તો કે બે બંને કર્તા, સીતા અને ગીતા. બાકીનું વાક્ય સરખું જ છે. તો હવે કઈ રીતે વાક્યને જોડશો? તો કે સીતા એન્ડ ગીતા, બરાબર? સીતા એન્ડ ગીતા હવે બંને ભેગા થઈ ગયા. અહીંયા અલગ અલગ હતા એટલે એક વચન માટે ઇઝ વપરાય, એટલે સીતા માટે ઇઝ ને ગીતા માટે ઇઝ. પણ બંને વાક્યો કેવા છે? અલગ અલગ છે એટલે ઇઝ વપરાણું. હવે તો બંનેને ભેગા કરી દીધા એટલે બહુવચન થઈ ગયું, સીતા અને ગીતા બંને. તો બહુવચન થઈ ગયું એટલે એની ઇઝનું શું થઈ ગયું? આર થઈ ગયું. અને ડોક્ટર આ એકલી જ હતી એટલે એ ડોક્ટર લખ્યું. તો હવે તો બંને વિશે કેવું છે કે બંને ડોક્ટર છે એટલે એનું બહુવચન કરી નાખ્યું, ડોક્ટર્સ. તો આટલા ફેરફાર થાય, સીતા એન્ડ ગીતા આર ડોક્ટર્સ, બરાબર? આર શું કામે? તો કે બંને વિશે કહીએ છીએ એટલે આર. અહીંયા સીતા અને અહીંયા ગીતા બંને એકલા વિશે કહેતા હતા એટલે સીતા એકલી છે એટલે ઇઝ, ગીતા એકલી છે એટલે ઇઝ. પણ બંને ભેગા થઈ ગયા એટલે શું થઈ ગયું? આર. અને સીતા પણ એકલી છે એટલે એ ડોક્ટર, ગીતા પણ એટલે એ ડોક્ટર. પણ બંને ભેગા થઈ ગયા એટલે એ નીકળી જાય અને ડોક્ટરનું થઈ જાય ડોક્ટર્સ. આ બે કર્તાને જોડ્યા. હવે શબ્દોને જોડવા છે. તો ધારો કે વાક્ય લખું, રામ બાયઝ ટોઈઝ, રામ બાયઝ ક્લોથ્સ. તો હવે જો અહીંયા શું કોમન છે? બંનેમાં સરખું શું છે? રામ બાયઝ. તો અલગ અલગ શું છે? બે શબ્દો, બોયઝ, સોરી ટોયઝ અને ક્લોથ્સ. તો વાક્ય લખશું, રામ બાયઝ ટોયઝ એન્ડ ક્લોથ્સ. તો આ બંને શબ્દોને આપણે શેનાથી જોડી દીધા? એન્ડથી. અને બંને વાક્યો પણ કેવા થઈ ગયા? એક થઈ ગયું. આ પહેલું વાક્યના બીજું વાક્ય, બંને વાક્યને જોડીને કેવું બનાવી નાખું? એક આખું વાક્ય બનાવી નાખ્યું, બરાબર છે? તો આ રીતે તમારે બે વાક્યોને જોડવા છે કે પછી બે કર્તાને જોડવા છે કે પછી બે શબ્દોને જોડવા છે, તો તમે કોનો ઉપયોગ કરશો? એન્ડનો ઉપયોગ કરી અને બંને અલગ અલગ વાક્યોને એક વાક્યમાં ફેરવી નાખશો, બરાબર છે? આટલું સમજ્યા પછી હવે તમારે શીખવાનું છે બીજું કન્જક્શન તમારું કયું છે? તો કે બટ. બટ એટલે પણ અથવા પરંતુ, બરાબર? કયું છે કન્જક્શન બીજું? બટ. બટ એટલે પણ અથવા પરંતુ. જ્યારે બે વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ હોય, બરાબર, એક વાક્યનું વિરોધી બીજું વાક્ય દર્શાવતું હોય, ત્યારે સંયોજક તરીકે શું વપરાય છે? બટ વપરાય છે. હવે જો એક્ઝામ્પલ જો એટલે તમને ખ્યાલ આવી જાય કે વિરોધાભાસ એટલે શું. હી વર્કડ હાર્ડ, હી ડીડ નોટ સક્સીડ. તેણે સખત મહેનત કરી. હી વર્કડ હાર્ડ, તેણે સખત મહેનત કરી. હી ડીડ નોટ સક્સીડ, તેને સફળતા મળી નહીં. હવે સખત મહેનત કરો તો શું મળવું જોઈએ? તમને સફળતા, સક્સેસ મળવી જોઈએ. પણ એને સખત મહેનત તો કરી પણ સફળતા મળી નહીં. તો બંને વાક્યો કેવા છે? વિરોધી અર્થ દર્શાવે છે, બરાબર? તમે કહો ને મેં તો ખૂબ મહેનત કરી હતી છતાં પણ મારો નંબર પાછળ ગયો, તો બંને વાક્યો શું દર્શાવે? વિરોધાભાસ, કે ભાઈ મહેનત ખૂબ કરી હોય તો નંબર આગળ આવવો જોઈએ. તો અહીંયા પણ એવું થયું, એણે મહેનત તો ખૂબ કરી પણ એને સફળતા મળી નહીં. તો જ્યારે બંને વાક્યો વિરોધાભાસ દર્શાવે છે ત્યારે આપણે વાક્યને શેનાથી જોડશું? બટથી. તો વાક્ય જોડશું આપણે, હી વર્કડ હાર્ડ બટ. હવે બંનેના કરતા અલગ, બંનેના કરતા સરખા જ છે, તો ફરી પાછું હી લખવાની જરૂર છે નહીં. એની જગ્યાએ આપણે શું મૂકી દીધું? બટ મૂકી દીધું. હી વર્કડ હાર્ડ બટ ડીડ નોટ સક્સીડ, તેણે સખત મહેનત કરી પણ અથવા પરંતુ સફળતા મળી નહીં, બરાબર છે? આ રીતે બે વાક્યોમાં વિરોધાભાસ હોય ત્યારે આપણે શેનાથી વાક્યને જોડશું? બટથી. બીજું છે, ધે પ્લેડ વેલ, તેઓ સારું રમ્યા. ધે કુડ નોટ વિન, પરંતુ તેઓ તે સારું રમ્યા, તેઓ જીતી શક્યા નહીં, બરાબર? તેણે મહેનત તો ખૂબ કરી જીતવા માટેની, મેચ જીતવાની, ખૂબ સારું રમ્યા પણ મેચ જીતી શક્યા નહીં. તો બંનેમાં વિરોધાભાસ, તો વાક્યને જોડશું બટથી.
અહીંયા પણ કરતા સરખો જ છે, એટલે બીજા વાક્યમાં ધ્યેય કરતા પાછું લખવાની જરૂર નથી. તો વાક્યને જોડશું, ધ્યેય પ્લેઇડ વેલ બટ કુડ નોટ વિન. તેઓ સારું રમ્યા પરંતુ જીતી શક્યા નહીં. બરાબર છે. આ રીતે તમારે જો બે વાક્યમાં વિરોધાભાસ હોય, કરતા એક જ હોય, તો વાક્યને જોડવાનું બટથી. પરંતુ કરતા એક જ છે તો ફરી પાછું દે એક વાર આગળ લખ નાખ્યું તો ફરી પાછું બીજી વાર એને એ કરતા લખવાની જરૂર હોતી નથી. તો બટ ક્યારે વપરાશે? તો કે જ્યારે બે વાક્યોમાં પરસ્પર વિરોધાભાસ હોય, બંને વિરોધી અર્થ દર્શાવતા હોય, ત્યારે સંયોજક તરીકે શું મૂકવાનું રહેશે? તમારે બટ મૂકવાનું રહેશે. બરાબર. તો આટલું મેં તમને સમજાવ્યું છે, એ બધું લખી લેજો, શીખી લેજો અને પાકું પણ કરી લેજો. આ પણ લખી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર છે. તો ઝાઝું નથી લખવાનું, આટલું જ લખવાનું છે. અહીંથી પહેલેથી લઈ પહેલાં ચેપ્ટરનું નામ લખજો, ધ કન્જક્શન, ત્યાંથી લઈ આટલું એક પેજ છે આટલું, અને પછી આટલું. બરાબર. કંઈ બહુ ઝાઝું છે નહીં. તો તમારી રીતે ફેરબુકમાં ગ્રામરની નોટ બનાવી, ફેરબુક બનાવી અને એમાં લખી રાખજો. નેક્સ્ટ પીરિયડમાં આના પછીના જે આપણે કન્જક્શન શીખવાના છે એ જોઈ લઈશું.